અતુલ કંપનીમાં ભંગારનો કોન્ટ્રાક્ટર ધરાવતા મીઠાલાલ ખત્રી નામના ઈસામે પોતાના નેશનલ હાઈવે ઉપર આવેલા ભંગારના ગોડાઉનમાં મજૂરી કામ અર્થે કામ કરતી ગરીબ મહિલા ઉપર દાનત બગાડીને મજૂરીના પૈસા પાછા આપવાની લાલચ આપીને તેઓને પોતાની સ્કોર્પિયો ગાડીમાં લઈ જઈ બ્લુ ફિલ્મ બતાવી બળાત્કાર ગુજાર્યો હોવા અંગેની ફરિયાદ અરજી વલસાડ રૂરલ પોલીસમાં થતા ભારે ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ ડુંગરવાડીના લખાત ફળિયા ખાતે રહેતી મનીષાબેન ગોવર્ધન મથાણી રૂરલ પોલીસ મથકમાં આવેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે તેઓની મુલાકાત સેકન્ડ ગેટ ખાતે રહેતા મીઠાલાલ ખત્રી સાથે થઈ હતી. તેઓ અતુલ કંપનીમાં ભંગારનો કોન્ટ્રાક્ટ ધરાવતા હોય તેઓનું ગોડાઉન નેશનલ હાઈવે નંબર 8 ઉપર સુગર ફેક્ટરી નજીક આવેલું છે, જેમાં મજૂરી કામ માટે વાતો થતા તેઓ મજૂરી કામ કરતા હતા. અને જોકે ત્યારબાદ મજૂરી કામના પૈસા આપવામાં મીઠાલાલે ગલ્લા તલ્લા શરૂ કર્યા હતા, જેથી મનીષાબેને મજૂરી કામે જવાનું બંધ કરી દીધું હતું. પરિણામે મીઠાલાલ તેઓના ઘરે પહોંચ્યા હતા અને મજૂરીના નાણાં લઈ જવા જણાવ્યું હતું, જેથી નાણાં લેવા ગયેલા મનીષાબેન ને પોતાની સ્કોર્પિયો ગાડી નંબર GJ15BB4949 માં બોલાવીને બ્લુ ફિલ્મની કેસેટો બતાવીને પૈસાની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો અને પૈસા માટે હાથ ઊંચા કરી દીધા હતા. આ સ્થિતિથી તંગ આવી જઈને તેઓને કામે જવાનું બંધ કરી દેતા મીઠાલાલ પાછો તેમને ઘરે તેડવા ગયો હતો. તે દરમિયાન મહિલાના પતિએ મહિલાને જણાવ્યું હતું કે શેઠ વારંવાર ઘરે તેડવા આવે છે, તે સારું નથી લાગતું અને તેથી તું જા. ત્યારે મનીષાબેને સાચી હકીકત પોતાના પતિને જણાવી દેતા તેનો પતિ બધી પરિસ્થિતિ સમજી ગયો હતો અને પોતાની પત્નીને સાથ આપી વેપારીને પાઠ ભણાવવાનું નક્કી કરી અને અન્ય ગરીબ મહિલાઓને પણ તેની આ હરકતનો ભોગ ન બને તે માટે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ અરજી અપાઈ હતી. અને આ ચકચારી કથિત બળાત્કારની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. સુગર ફેક્ટરી કંપની છે ગોડામ ભંગરની, ત્યાં મને કામે બોલાવા આવ્યા તો 125 રૂપિયા રોજ આપવા કીધું. કોણ? મીઠા લાગશે. અમે ગયા બે ટંડાળા, એક બે ટંડાળા રોજ આવી પણ પછી નથી આવી મહિનો પછી તમે પૈસા માંગવા જતા ને જબરજસ્તી કરતો મારે ગાડીમાં બીપી કેસેટ મૂકીને જબરજસ્તી ગાડીમાં ઘલતો ને પછી લક કલર તરી મળતી પછી અમે ગયા જ નથી. પછી રોજના ઘરે લેવા આવે મારો ઘરવાળો પૂછે કે કેમ નથી જતી કામ, એ તો વખત પૂછશું ઘરવાળો જબરજસ્તી કરે તો મેં કહી દીધું કે આમ આમ કર મીઠાલાલ જબરજસ્તી કરે. પછી અમે નહીં ગયા, પછી ફરિયાદ નોંધાવી 1,00,000 રૂપિયા લઈને ઘરે સમાધાન કરવા આવે અમે નથી કહ્યું. અગાડ કહેલું ફસ્કીટ પણ છે ને એ પૂછી ગયું. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી એવા અબ્દુલ રશીદ ખાનની મુંબઈ પોલીસે કરેલી ધરપકડ બાદ સીબીઆઈની આગવી પૂછતાછ દરમિયાન ઉમરગામમાં આરડીએક્સની લેન્ડિંગમાં પણ આ ઇસમની ભૂમિકા હોવાનું ખુલતા ભિલાડ પોલીસે આ કેસમાં તપાસ કરવા અબ્દુલ રશીદ ખાનનો ટ્રાન્સફર વોરંટનો કબજો મેળવ્યો હતો અને અત્રેની કોર્ટમાં રજૂ કરાયો હતો, જેની ભિલાડ પોલીસે રિમાન્ડની માંગ કરતા નામદાર કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કઈ દુસ્તાજી થાય નહીં કરે.